આખો વિડીયો જોજો, એમાં આરતી બહુ સરસ જોવા મળશે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી મહાશિવરાત્રી. આજે શિવરાત્રીનો દિવસ છે અને આજે તો બધા ભક્તો શિવ ભગવાનની પૂજા કરશે, અર્ચના કરશે, રાત્રે ભાંગ રાત્રે ભજન ને એવું બધું કીર્તન કરે, પ્રસાદ લે, અને અત્યારે બપોરે ભાંગનો પ્રસાદ પણ હોય છે આરતી કર્યા બાદ. આજે અમારું ઉપલેટામાં પણ એટલા ઘણા બધા મંદિરો છે જ્યાં ભાંગનો પ્રસાદ પણ દેવામાં આવે છે, પણ હું દર વખતે જ્યાં મંદિરે જાઉં છું ત્યાં હું આજે જવાની છું. આજે હું પણ રહી છું અને સવારમાં અત્યારના હજી તો 9:30 થયા છે અને હું તૈયાર થઈ ગઈ છું. અને બાપ દીકરો રમે છે અત્યારે, શું બનાવતા હોય કાગળનું. મયન ટીવી જોવા બેસી ગયો છે પણ ટીવી ચાલતું નથી, અને એના પપ્પા કંઈક કાગળની એક્ટિવિટી કરે છે, મયનને શીખવાડે છે, પણ મયનભાઈને તો ધ્યાન દેવું નથી. શું બનાવે છે પપ્પા મયન? દેડકો. તો જો કેમ બનાવે એ દેડકો, તાર શીખવાનો છે દેડકો કેમ બનાવે. હોળી હમણાં બનાવી હતી, ક્યાં હોળી બતાવતો? ક્યાં તોડ નાખી? ઓહ, આ તો આખો દી ફરાર કરવાનો હોય એટલે હું અત્યારે વહેલું વહેલું બધું કરી નાખું, કારણ કે 12 વાગે તો શિવ ભગવાનના દર્શન કરવા જવા છે. એટલે બટેટા બાફવા મૂકી દઈશ, પછી રાજીગ્રાની લોટની પૂરી કરીશ, કારણ કે સૂકી ભાજી યારે પૂરી મજા આવી જાય. મને તો શીરો ભાવે રાજીગ્રાની લોટનો બહુ જ, પણ મને એકને જ ભાવ હિતેશને ભાવતો નથી. એટલે આજે ફરાળનું બટેટા બાફવા હું મૂકી દઉં. અત્યારે બટેટાના કટકા કરી દીધા છે, હવે એને હું બાફવા મૂકી દઈશ. બફાઈ જાય ત્યાં લગીનમાં રાજીગ્રાનો લોટ એ મારે બંધાઈ જશે. ફાઇનલી દેડકો બનવા આવ્યો છે અને મયન પપ્પાને મદદ કરી રહ્યો છે દેડકો બનાવવામાં. અત્યારે ઘરમાં કાગળ કાગળ થઈ ગયા છે બધે. બની ગયો ભાઈ દેડકો, જો કેવો ઉડે મયન. એ જો, એ આ, અરે વાહ, અરે અરે, ઈટો રાખી પાછળ દબાવવાનું. વાહ, મસ્ત દેડકો બનાવ્યો ભાઈ, ક્રિએટિવિટી કરી જોરદાર. કર કર રમ, સીટી વાગે છે બટેટાની, એક સીટી થઈ, ત્રણ સીટી એ કુકર બાંધ, મોટું કર. હા, જો કેવો ગયો. વાહ, એ ના ના ના, માર પગમાં બટકું નથી ભરાવું, નથી ભરાવું. બંદૂક બનાવી દીધી છે સે, સરસ મજાની બનનો મારતો બંદૂક. ઓય માં ઢીચું ઢીચું, ફાઇનલી મયનને બંદૂકનું લાયસન્સ મળી ગયું. વાહ મયન, વાહ. સવાર સવારમાં બાપ દીકરા બે ક્રિએટિવિટી કાગળ કરતા હતા અને દેડકો બનાવ્યો, હોળી બનાવી, બંદૂક બનાવી, હોળી તો મયને પાણીમાં તરાવીને ઓગાળી નાખી કાગળની, આછા કાગળની હોય તરત ઓલી થઈ જાય ભીની. બધું બનાવી દીધું પપ્પાએ. ક્યાં મયન તૈયાર થઈ ગયો છે અને શું કરે છે બાપ દીકરો, જો રેડી થઈ ગયો, જો જીદ પકડીને બેઠો તો પપ્પા જ તૈયાર કરે, તો પપ્પા એને તૈયાર કરાવે છે. મસ્ત રેડી થઈ ગયો કા મયન? આ તો એમ જ કહે છે નિશા, લીસા લીસા તો મોજા છે, હીરો બની ગયો હીરો ભાઈ. ચાલો હવે બટેટા ફફાઈ ગયા છે તો સૂકી ભાજી બનાવી લઉં. આમાં ગયણા કાઢીને રાખ્યા હતા જેથી જલ્દી ઠરી જાય, અને હમણાં છાલ ઉતારીને વઘાર કરી લઉં. તૈયાર થઈને બેસી ગયા છે ભાઈ, અને મયનને તો ભૂખ લાગી ગઈ, વેફર ને મૂર્ખા ખાય. મોગલી જોવે છે ટીવીમાં જંગલ બુક, મે રસોડામાં ઘણું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. મૂર્ખા વેફર તળી લીધા, પછી સૂકી ભાજી બનાવી લીધી છે,
પછી રાજીગ્રા નો લોટ બાંધી લીધો છે પૂરી કરવા માટે, ફરાળી પૂરી. હજી તમે જોઈ શકો છો ઘડિયાળમાં 11 જ વાગ્યા છે સવારને. અને મંદિરે પાણી પીવું છે, મંદિરે તો હજી વાર છે જવાની. 12:15 જશું, 12 વાગે આરતી થતી હોય બપોર. હાલ જોજે ઢોરાય નહીં હો. પછી પૂરી કરી નાખવી છે આવીને સીધું જમવાનું જ રે. ઓલું ના તો રાડો પાડતો મયન ભૂખલાઈ ગઈ. તો કે વેફર તો ખવડાવી દીધી છે અત્યારે. રાજીગ્રા નો લોટ તો પાછો લેવો પડશે. મેં લોટ બાંધો, પૂરી નો ઢીલો થઈ ગયો, એટલી વાર માં ઢીલો થઈ ગયો. પૂરી નો લોટ આવો ના હાલે, વરી તેલ ની કચકચતી થાય એટલે લોટ લઈને પાછો કરવો પડશે રેડી. ચાલે તો પૂરી તો હવે આવીને જ કરવી પડશે. હવે અમે નીકળીએ, તૈયાર થઈને 11:30 થયા છે. અહીંયા 12 વાગે આરતી થતી હોય છે. આરતી માં તો પુગાય તો ઠીક છે, નહીં તો દર્શન તો જરૂર થશે ભોળાનાથ ને. હાલો હવે હિતસ તૈયાર થઈ ગયા, હાલો નીકળીએ. હાલો ચાલો અમે લોકો દર્શન કરવા જઈએ છીએ. ચાલો અમે લોકો મહાદેવ એકલેટાના કાળેશ્વર મહાદેવના મંદિરે જઈએ છીએ. ભૈયાને આગળ બેસી ગયો, ચશ્મા ત્રણેય ચડાવી લીધા છે. એ મને વળતા યાદ દેવડાવજો રાજીગ્રાનો લોટ, ને તો પૂરી ખાવા નહીં મળે. હેલો સાહેબે આ પાડી, હવે જોઈએ કેટલાને યાદ રહે છે. ફાઇનલી જોવા આવ્યા છે. બહુ બધી ભીડ હોય છે દર વખતે કાળેશ્વર મહાદેવ મંદિર. તમે જોઈ શકો જો વાહનોની ગોઠવણી ચાલુ થઈ ગઈ છે. રસ્તામાં મોજ નદીની પાસે જ આવ્યું છે મંદિર. હજી આરતી બાકી છે ને પબ્લિક તમે જોઈ શકો છો. હજી ધીરે ધીરે આવશે ઘણી બધી. ભયન તારી ઇચકા ખાવા છે? દર્શન કરી આવીએ, એ વાત સાચી કરી. પોઈન્ટ ટુ બી નોટેડ. Thank you.
ભાંગ નો પ્રસાદ દેવાય છે અત્યારે બધાને. જય ભોલેનાથ. હેલો ભાઈ, હિચકા ખાઓ, લસરપટ્ટી ખાઓ. આજ ખતરનાક ગરમી છે. આવતર આવતરે ચડી જા પાછો મયંત. એમ ઊંધું ના ચડતો, તું વાથી ચડજે, પડીશ. ફ્રેન્ડ મળી ગયો રાઘવ. રાઘવ છે ને, હે? ધીરે ધીરે પબ્લિક વધતી જાય છે. ભોલેનાથ ના ભક્ત બધાને પ્રસાદ લીધા વિના જવા ન દેતા. જોઈએ એટલી ભાંગ અહીંયા આપવામાં આવે છે ને બહુ મસ્ત આરતી થઈ. ચાલો દર્શન કરી લીધા ભોલેનાથ ના અને ભાંગ નો પ્રસાદ લઈ લીધો. ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા. હવે અમે લોકો ઘરે જઈએ છીએ. કઈ યાદ છે કે ભૂલાય છે લેવાનું? જો હિતેશ ભૂલી ગયા, રાજીકરણ લોટ લેવાનો છે. મને યાદ છે, એટલે મારી યાદ શક્તિ સારી છે. તમારા કરતા મારી યાદ શક્તિ સારી છે. ભલે ને અત્યારે તમે એમ બોલ્યા ને સાચું બોલ્યા ખોટું બોલ્યા. ચાલો હવે અમે લોકો ઘરે જઈએ. ઘરે ફરાળ કરવાનો છે આજે. અને ઉપલેટાનું કાળેશ્વર મહાદેવનું મંદિર અમે દર વર્ષે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ. બહુ મજા આવી ગઈ. મયંત જો આગળ બેઠો. ચાલો ઘરે આવી ગયા. હવે આ રાજીગ્રાનો લોટ લઈ આવ્યા છીએ. તો પાછો લોટ હરખો વ્યવસ્થિત બાંધી લો. ઢીલો થઈ ગયો એ. આ પૂરી જો લોટ નાખો તો વણાય છે હરખી, નહી તો ન વણાય કઈ. લે પૂરી નું શૂટિંગ લેવાય છે. બસ થોડીક જ પૂરી કરી. આ તો બે પૂરી માં તમે ધરાઈ જાઓ. તમે બે જ ખાવો ને કે એક જ? તમે તો નહીં ખાવતી હશે કા? તમને શીરો દેવો. શીરો ખાવ કા? લોટ છે ને ચોટે હો ગજ. હાલો ઘણી વણાઈ ગઈ. પેલા તરી લઉં તેલ આવ્યું હોય તો. હાલો રાજીગ્રાન પૂરી ફરાળ કરવા ચાલો આજ બધા. ને બધાને હેપી મહાશિવરાત્રી. હર હર મહાદેવ. બનાવતા બનાવતા ભગવાન નું નામ લઈ લેવાનું. ચાલો ફરાળ કરવા
રાજી ગ્રાન શીરો, રાજી ગ્રાન લોટની પૂરી, વેફર મૂર્ખા, સૂકી ભાજી ને છાશ. પણ મયનભાઈ ને ભૂખ લાગી તો ફરાર કરવા બેસી ગયો છે. ચાલો હવે અમે ફરાર કરી લઈએ. ચાલો ફરાર કરી અને અમે થોડીક વાર રેસ્ટ કરશું અને બપોર પછી બહાર જવાના છે. પણ એ બીજા દિવસે એનો બ્લોગ મૂકીશ. એટલે આજનો આ મહાશિવરાત્રીનો બ્લોગ તો આટલો જ છે. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર શંભુ.